તો હવે વાત કરીએ તો ધારી પાસેના ગોપાળ ગ્રામ પંચાયતમાં રાજુભાઈ સરદારાની હસ્તક ચકલીના માળાનું વિતરણ કરવામાં આવેલું હતું, જેમાં 300થી વધુ માળાનું વિતરણ કરવામાં આવેલ છે, ત્યારે હાલ અત્યાર સુધી ગુજરાતમાં 1 લાખથી વધુ માળાનું વિતરણ કરવામાં આવેલું છે। अमरेली जिल्लाना धारी तालुकाना गोपाल ग्राम पंचायत तबमा खाते राजूभाई सरदारना हस्तक चकलीना मारानुं वितरण करवामां आवेल, जेमां 300 उपरांत चकलीना मारानुं वितरण करवामां आवेल छे। त्यारे हाल अत्यार सुधीमां गुजरातमां 1 लाख उपरांत चकलीना माराओनुं वितरण करेल छे। त्यारे आ सहनीय कार्यने जोईने गुजरातभरमां लोक गायक एवा भजनीक कलाकार हेमंत चौहान तेमज गुजरातना माजी मुख्यमंत्री श्री કેશુભાઈ પટેલ સહિતનાઓએ બિરદાવેલ છે, ત્યારે આ કાર્યક્રમ પોતાના વતન એવા ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે પણ ગામના સરપંચ હરીશભાઈ વારા હસે ચકલીઓના મારાઓનું વિતરણ કરવામાં આવેલ છે, જેમાં પ્રમુખ પટેલ સમાજ ચુનીભાઈ વરદોરિયા તેમજ માજી સરપંચ મહેરામભાઈ વારા, ઉપસરપંચ જયદીપભાઈ, તાલુકાના સદસ્ય ગૌતમભાઈ વારા તેમજ ચંપકભાઈ સોની સહિત ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। ત્યારે હાલ આ ઉનાળામાં કારજાર ગરમીમાં બપોરમાં ચકલીઓને કઈ રીતે બચાવવામાં આવે તે પ્રશ્ન બદલ અને ગરમીથી બચાવવામાં આવે તે માટે આ ચકલીઓના મારાઓનું વિતરણ કરવામાં આવેલ। અશોક મણવર, ZS TV, અમરેલી। સરદાર રાજેશ મનુભાઈ, મૂળ સૌરાષ્ટ્ર, અમરેલી જિલ્લો ગોપાલ ગ્રામ। ઘણા વિતરણ કર્યા અમદાવાદમાં, પછી કાઠિયાવાડમાં, આજે ગોપાલ ગ્રામમાં વિતરણ કરવામાં આવ્યું છે। 250 જેટલું 300 જેટલું વિતરણ થયું છે અને હજી પણ ગોપાલ ગ્રામમાં કોઈ બી જરૂર પડે તો હજી પણ મારા માટે ગમે તે સમય ગમે તે ટાઈમે હું આપીશ। અને આ તો એક પક્ષીઓ માટે છે કે અબોલ પક્ષીઓ છે કે જેમનું કોઈ છે નહીં। ખરેખર તો માનવની ફરજ છે કે પક્ષીઓને ધ્યાન આપવું, પક્ષીઓનું જીવન આપવું, એ તો આપણા મનુષ્યનો ધર્મ છે। પણ દિવસે ને દિવસે આપણે શું કરીએ છીએ કે થોડું ધ્યાન દોરતા નથી, એટલા માટે આપણને જાણ બારું છે કે પક્ષીઓને કેટલી તકલીફો છે। બસ એના માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। લોકોનો સહકાર છે, લોકો સહકાર આપે, આ કોઈ પર્સનલ કે મારો કોઈ સ્વાર્થ નથી, બધાના માટે છે, આ સેવાનું કાર્ય છે। બસ દિવસે ને દિવસે બધા જાગૃત થાઓ, પક્ષીઓ અત્યારે દિવસે ને જે અત્યારે નાશ થતો ગયો છે તો પક્ષીઓને પણ અત્યારે જોવાની ઘણી તકલીફ છે। તો એના માટે બિલ્ડિંગો જે ઊભી થાય છે ત્યારે વૃક્ષોનું કટન થાય છે, અત્યારે જે વૃક્ષો કપાય છે ત્યારે પક્ષીઓને રહેવાની ઘણી તકલીફ છે, એના માટે આ પક્ષી ઘર વિતરણ કરેલ છે। આમાં બધાનો આશીર્વાદ છે। ગોપાલ ગ્રામ જે અમારે બાપુ મેરામ બાપુ જે અમારે સરપંચ પૂર્વ સરપંચ હતા, અત્યારે હાલના ગોપાલ ગામના વડીલ છે, પછી અમારે ગજેરાભાઈ એ કાકા અમારે ખાસ, એટલે બધાનો સપોર્ટ છે। બસ આ સપોર્ટથી હું આગળ વધું તેવા બધાના આશીર્વાદ।